કેટલીક ચિંતાઓ ભવિષ્યની મને બહાર તરફ લઈ ગઈ. બહાર એટલે સમજી ગયા હશો બધા, તો કેટલીક ચિંતાઓ ભવિષ્યની મને બહાર તરફ લઈ ગઈ. ત્યાં મારી વાત એક બોટલ સાથે થઈ ગઈ. એની બોટલને કેવું હોય કે તમે જ્યારે જાઓ ત્યારે જેમાં બુક્સ મૂકેલી છે એકદમ વ્યવસ્થિત શણગારીને, ત્યાં અલગ અલગ આમ પચરંગી બોટલ્સ, એના પર અલગ અલગ ઢાંકણા સોને હીરે જડેલી હોય, એટલે એની જે લટકા મટકા ઝટકા જોઈને મેં બોટલને કીધું કે એ બોટલ તને કઈ વાતનું ગુમાન છે, એ બોટલ તને કઈ વાતનું ગુમાન છે, તને જોઈને જ લાગે છે કે તને ચમકતી કાયા અને ખૂબસૂરતીનું અભિમાન છે. બીજું કે આમાં બોટલ ઇઝ ઇક્વલ ટુ ગર્લ, અને તમે બીજો આગળ શબ્દ આવશે જામ ઇઝ ઇક્વલ ટુ જવાની કરીને પણ આ કવિતાને થોડું અંદર માઇન્ડમાં થોડું ડેવલપ કરી શકશો. તો એ બોટલ તને કઈ વાતનું ગુમાન છે, તને જોઈને જ લાગે છે કે તને ચમકતી કાયા અને ખૂબસૂરતીનું અભિમાન છે. સાંભળીને બોટલ બોલી કે કેમ ના હોય, સાંભળીને બોટલ બોલી કે કેમ ના હોય, આ મહેફિલમાં બેઠા છે જેટલા એ બધા મારા યાર છે, આ મહેફિલમાં બેઠા જે જેટલા એ બધા મારા યાર છે, અને આ ખૂબસૂરતીના દીવાના એ બધા બેશુમાર છે, અને આ ખૂબસૂરતીના દીવાના એ બધા બેશુમાર છે. એટલે મેં કીધું કે બકા તું પોતાની જાતને થોડું સંભાળી લે, બકા તું પોતાની જાતને થોડું સંભાળી લે, હું એક વાત કહું તું બસ સાંભળી લે. ઘમંડ આટલું નશ્વર કાયાનું, ઘમંડ આટલું નશ્વર કાયાનું સારું નથી, ભલે તને લાગે સૌ દીવાના પણ ખરેખર કોઈ તારું નથી, ભલે લાગે સૌ દીવાના પણ ખરેખર કોઈ તારું નથી. પ્રેમ ભરી નજરોથી એ જુએ છે તારી તરફ, પ્રેમ ભરી નજરોથી એ જુએ છે તારી તરફ, ખરેખર એમને તારી નહીં, તારી અંદર જે ઝલક છલકતો જામ છે એની છે તલબ. પ્રેમ ભરી નજરોથી એ જુએ છે તારી તરફ, પણ ખરેખર એમને તારી નહીં, તારી અંદર જે છલકતો જામ છે એની છે તલબ. હોઠોથી તને લગાવે છે પણ મોહબ્બત જામ સાથે નિભાવે છે, હોઠોથી તને લગાવે છે પણ મોહબ્બત જામ સાથે નિભાવે છે. તારી આ આગતા સ્વાગતા લાલન પાલન બસ એટલા માટે છે કે તારી અંદર જામ છે. એકવાર એ જામ ખતમ તો પછી તારો ખરાબ અંજામ છે, એકવાર એ જામ ખતમ તો પછી તારો ખરાબ અંજામ છે. તું પૂછી લેને તારી સહેલીઓને જે ખૂણામાં પડી છે, તું પૂછી લેને તારી સહેલીઓને જે ખૂણામાં ખાલી પડી છે. આજે તું જીવી લે કાલે તારો પણ એ જ હાલ છે, આજે તું જીવી લે કાલે તારો પણ એ જ હાલ છે. સાંભળીને હવે બોટલ ગંભીર થઈ ગઈ. એણે મને કીધું કે ખબર છે મને પણ કાલની ચિંતામાં આજનું જીવન જતું કેમ કરું, ખબર છે મને પણ કાલની ચિંતામાં આજનું જીવન જતું કેમ કરું, જે સૌનું થયું છે એ મારું થશે તો પછી હું કેમ ડરું. મંજિલની ચિંતામાં સફરની મજા જતી કેમ કરો, ક્ષણિક ક્ષણિકનો પણ આનંદ તો લઈને મરું, ક્ષણિક ક્ષણિકનો આનંદ તો લઈને મરું. સાંભળીને આટલી વાત હું બોલ્યા વગર નીકળી ગયો, મને મારી દરેક ચિંતાઓનો આજે જવાબ મળી ગયો. બીજી મેં એક બટન પર લખેલી છે કે જ્યારે આપણું ફ્યુચર એવું હશે કે જ્યારે આપણા જે અત્યારે હાલ જે બટન્સ યુઝ કરીએ છીએ એ બંધ થઈ જશે, અને અલગ જ ટાઈપના બટન આવી જશે જે ઓટોમેટિક ક્લોઝ થઈ જશે. કારણ કે હવે ધીરે ધીરે બધાની પાસે ટાઈમ નથી હોતો કે આપણે ફટાફટ બટન વાંકી શકીએ, એટલા આપણે અત્યારે હાલ ફાસ્ટ થઈ ગયા છીએ કે ચેન તો આવી જ ગઈ છે અત્યારે, પણ હવે મેગ્નેટિક બટન ઓટોમેટિક બટન્સ એવું આવી જશે. ત્યારે આપણું જે આ બટન છે એ જૂનું એક ડબ્બામાં પડ્યું છે અને એ બટન બોલે છે કે આમ તો કહેવાઉં હું એક નાનકડું બટન, આમ તો કહેવાઉં હું એક નાનકડું બટન, પણ સાચવીને રાખું છું ઢાંકીને બદન. આમ તો કહેવાઉં હું એક નાનકડું બદન, પણ સાચવીને રાખું છું ઇજ્જત અને લજ્જા ઢાંકીને બદન. નંબરમાં હું બીજા કરતાં પહેલું છું, નંબરમાં હું બીજા કરતાં પહેલું છું, એટલે ફર્સ્ટ નંબરનું બટન છે એટલા માટે, કદાચ એટલે જ તો આટલું વેઠું છું. ફેટ પકડે કોઈ વગર વાંકે તો તૂટી પડું છું દર મહોલ્લાના નાકે, ફેટ પકડે કોઈ વગર વાંકે તો તૂટી પડું છું દર મહોલ્લાના નાકે. કોઈ માટે સ્ટેટસ સિમ્બોલ છું તો વળી ટાંકવાનું રહી ગયેલું કોઈ ગરીબના ખિસ્સામાં ક્યારનું એ બંધ છું, તો વળી ટાંકવાનું રહી ગયેલું કોઈના ખિસ્સામાં ક્યારનું એ બંધ છું. કોઈ બંધ રાખે મને તો લોકો સાદો માણસ સમજે છે, કોઈ બંધ રાખે મને તો લોકો સાદો માણસ સમજે છે, અને ખુલ્લું રાખીને કેટલાક લોકો પોતાની જાતને દાદો માણસ સમજે છે.
કોઈ સોનાનું બનાવીને અમીરીનો વહેમ કરે છે, કોઈ સોનાનું બનાવીને અમીરીનો વહેમ કરે છે, તો વળી કોઈ શોમાં, એટલે જે શો હોય, ફેશન શો હોય, રેમ્પ શો હોય, એમાં અચકચરું વાઠેલું ખુલ્લું, તો એ જ અમીરો વિડીયો બનાવીને વ્યંગ કરે છે. નિશાળે જતા બાળકની ઉતાવળનો હજી એ યાદ છે, તેમ છતાંય કોઈ માએ ટાંક્યું હતું એક જમાનામાં, મને હજુ એ ખ્યાલ છે. મને ટાંકવા માટે સોય દોરાની સાથે લાગણી અને સમય જોઈએ. મને ટાંકવા માટે સોય દોરાની સાથે લાગણી અને સમય જોઈએ. પણ હવે લોકોના જીવનમાં તે જ રફતાર છે. આજકાલના મેગ્નેટિક અને પ્રેસ બટન ના કોઈ કમાલ છે. બસ હવે કોઈને સમય નથી પોતાની જાત માટે, એનું દ્રષ્ટાંત છે. થેન્ક યુ.